नमस्कार विद्यार्थिनी बहनों, आज आपणे रचनामां स्वाध्याय 11.2 नो चोथो दाखलो जोवा जई रह्या छीए। अहीं आपणने जे रचना करवाने कीधी छे ए स्पर्शकनी ज छे, पण ए स्पर्शक कंईक जुदी रीते लेवाना छे। अहीं आपणने एक 5 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ आपेलुं छे अने वर्तुळ पासे आपणे स्पर्शको एवा दोरवाना छे के बे स्पर्शको ज्यां भेगा थाय त्यारे एनी वच्चे 60 નો ખૂણો બનવો જોઈએ। અત્યાર સુધી અગાઉ શીખેલી રચનાઓમાં સ્પર્શકોના માપ ચકાસ્યા છે, એ કઈ રીતે સ્પર્શકો દોરવા એ જોયું, પણ અહીંયા આપણે જે સ્પર્શકો દોરીશું એ સ્પર્શકો એવી રીતે દોરવાના છે કે જેની વચ્ચેનો ખૂણો છે 60 નો થાય, એટલે કે ખૂણાનું માપ આપણે ધ્યાનમાં રાખવાનું છે। તો અહીંયા આખી રચનામાં આપણે ખૂણાને આધારે જ આખી રચના આપણી પૂરી થશે। તમે રચનાના મુદ્દામાં જોઈ શકો છો કે જ્યાં હોય ત્યાં દરેક મુદ્દાની અંદર મેં ખૂણાની વાત કરેલી છે। તો અહીં આપણે પહેલા સૌ પ્રથમ શરૂઆત કરીએ તો 5 સેન્ટીમીટર લંબાઈનું આપણને એક પરિકર પોળું કરી ત્રિજ્યા દોરવાની કીધેલી છે, એટલે પરિકરને 5 સેન્ટીમીટર જેટલું પોળું કરી અને આપણે એક વર્તુળ દોરીશું। મેં મારા પરિકર પ્રમાણે દોરેલું છે, તમારે એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર જ રાખવાનું થશે। અહીં આપણું એક વર્તુળ છે એ થઈ ગયું છે। વર્તુળના કેન્દ્રને આપણે પી કહેશું, વર્તુળને હાઈલાઈટ કરી લઈએ। હવે વર્તુળ ઉપર જ આપણે એક બિંદુ ક્યુ લેવાનું છે, તમે ગમે ત્યાં લઈ શકો છો। આપણે જ્યાં રચના જે બાજુ બતાવી, અત્યારની મોટાભાગની રચનાઓ આપણે બંને બાજુએ બતાવીએ છીએ, તો આ રચના પણ આપણે આમ બતાવી હોવાથી અહીંયા આપણે ક્યુ બિંદુ લઈ લેશું અને એને જોડવાનું છે। આ ક્યુ બિંદુ ફૂટપટ્ટીની મદદથી આપણે જોડીએ છીએ। હવે ક્યુ બિંદુ આગળ આપણે 90 નો ખૂણો બનાવવાનો છે। હવે આ 90 નો શું કામ, એને કઈ રીતે, તો કે આપણે જે અહીંયા સ્પર્શકો દોરીશું એ સ્પર્શક સ્વાભાવિક છે કે તમને અહીંયા મળશે એનું છેદ બિંદુ, તો અહીંયા 60 નો ખૂણો થાય એ રીતે આપણે વાત કરવાની છે। તો અહીંયા આપણે કોઈ બાજુઓ કે લંબ વિભાજક એને ધ્યાનમાં રાખી નહીં, પણ ખૂણાઓને ધ્યાનમાં રાખીને સ્પર્શકો દોરીશું। તો અહીંયા 60 નો ખૂણો થાય છે, સ્વાભાવિક છે। અગાઉ આપણે જોયું છે કે અર્ધ વર્તુળ, અહીંયા જે વર્તુળ બનશે એ અર્ધ વર્તુળ નો અંતર્ગત ખૂણો છે, કાટખૂણો હોય। બીજું કે અહીંયા આપણે વર્તુળ ઉપર બિંદુ લઈએ અને એમાંથી જો કોઈ રેખા પસાર થતી હોય તો આ ખૂણો કેટલાનો થાય, તો કે 90 નો થાય। તો આ 90 નો થાય, સામે એ જ રીતે આપણને બીજો ખૂણો 90 નો મળશે, સામસામા ખૂણા, એક આપણે ચતુષ્કોણ જેવી રચના થશે અને ચતુષ્કોણમાં ચારે બાજુઓના માપનો સરવાળો છે 360 થાય અને સામસામેનો સરવાળો છે 180 થાય। તો આપણે એ રીતે ધ્યાનમાં રાખી, જો આ 90 હોય તો અહીંયા પણ 90 નો બનાવવાનો થશે અને અહીંયા 60 છે તો 180 માંથી 60 બાદ કરો એટલે 120 નો ખૂણો થાય। તો આપણે P આગળ 120 નો ખૂણો બને એ રીતે આપણે બીજું બિંદુ R લેશું। અહીંયા ક્યુ બિંદુ આપણે આપણી અનુકૂળતાએ લઈ લીધું છે, ખબર છે 90 નું આ બાજુથી થાય છે, પણ બીજું R બિંદુ છે એ 90 હોય તો આપણે એનો ખૂણો કેટલાનો બનાવીએ તો આપણને R બિંદુ મળે, એના માટે આપણે સ્પર્શકનો ખૂણો 60 નો બનાવવાનો છે, એની સામેનો એક્ઝેક્ટ ખૂણો થાય, એટલે આપણે જોઈશું 120 નો ખૂણો બને એવું આર બિંદુ લેવાનું છે। તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે અહીંયા જો આપણે 90 નો ખૂણો લેવો હોય તો આપણે રચના 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે યોગ્ય માપનું પરિકર પોળું કરી અને આ રીતે બે ચાપ લેવાની છે અને પછી વચ્ચેના ભાગમાં ચાપ લેશું એટલે આપણો કાટખૂણો છે બની જશે। આ જે છેદ બિંદુ મળે છે એને જો આપણે જોડીએ તો એ કિરણ અહીંયા 90 નો ખૂણો બનશે। એવી જ રીતે હવે આપણે આગળ જઈએ તો 60 નો ખૂણો લેવાનો છે એટલે 120 નો ખૂણો બનાવવાનો છે। તો પરિકર આપણે એટલું ને એટલું સેમ પોળું રાખીએ છીએ, એક યોગ્ય માપની ચાપ લઈએ છીએ
અને એ ચાપ લીધા પછી આપણે ફરી બે ચાપ મારીએ છીએ. આપણને ખ્યાલ છે કે એક ચાપ મારો એટલે એક ખૂણો છે કેટલાનો બને છે, તો કે 60 નો બને છે. બીજો 60 નો કરો એટલે 120 તો થઈ ગયો. અહીંયા એક પરિક્રમાયું, બીજું માર્યું પણ એનું અડધું પર નાખ્યું એટલે 60 નું અડધું 30, 60 અને 30 90 નો ખૂણો થયો. આ રીતે આપણે ફરી બીજો ખૂણો લઈએ છીએ અને એને જોડીએ, આ બિંદુને પી બિંદુને જોડીએ અને એ જ્યાં મળે છે ત્યાં આપણે આર બિંદુ કહીએ. એટલે આપણે બીજું બિંદુ છે એ આપણે આ રીતે લીધેલું છે માપને ધ્યાનમાં રાખીને. હવે તો કે આર બિંદુ આગળ પણ આપણે 90 નો ખૂણો બનાવવાનો છે, કારણ કે આ સામ સામેના ખૂણા છે એ સામ સામેના ખૂણા 90 ના હોય. તો આપણે ફરી પરિકર એ જ રીતનું પોળું કરેલું છે અને એક ચાપ મારીશું. તો આ રીતે આપણને ફરી એક કિરણ મળે. આર અને આ છેદ બિંદુને તમે જોઈન્ટ કરો ચાપને હાઈલાઈટ કરી દઈએ. તો આ બંને જે રેખાઓ કે કિરણ દોરેલા છે એ જ્યાં છેદે છે એને એ કહેવાય. હવે આ જે સ્પર્શક દોરે એને તમે કોણ માપકની મદદથી માપો તો એક્ઝેક્ટ ખૂણો એ 60 નો જ થાય. આ 120 નો થયો અને આ 60 નો થશે. હવે આ 60 નો થાય છે કે નહીં એની યથાર્થતા ચકાસવાની થાય, તો આપણે એની યથાર્થતા ચકાસીએ રચનાની યથાર્થતા. તો અહીંયા જોઈએ કેવી રીતે લેવું આપણે. તો અહીં આપણે ખબર જ છે કે પી ક્યુ એ અથવા તો એ ક્યુ પી જે નામ બોલો તે પી ક્યુ એ અને પી આર એ કેટલાના છે, 90 નું છે. બીજો આ ખૂણો આપણે કેટલાનો લીધેલો છે, ખૂણો આર પી ક્યુ અથવા તો ક્યુ પી આર કોઈ પણ તમે બોલી શકો 120 નો લીધો છે. તો ખૂણો એ કેટલાનો થાય છે એ આપણે જોવાનું છે. આ 3 ખૂણાના માપની આપણને ખબર છે અને એક આ ચતુષ્કોણ બને છે. અહીંયા આપણે ચતુષ્કોણનું નામ આપીએ એ ક્યુ પી આર. એ ક્યુ પી આર માં ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. અહીંયા માપ લખવાનું થશે, માપ ખૂણો. હવે આનું માપ છે 90, આનું માપ આપણને મળ્યું 90, આરપી ક્યુનું માપ છે 120. તો માપ ખૂણો આર એ ક્યુ એટલે કે સ્પર્શકો જ્યાં છેદે છે એનું માપ કેટલું થાય. હવે 90, 90, 120 અને 180 અને 120 નો સરવાળો થાય 300 વત્તા માપ ખૂણો આર એ ક્યુ બરાબર 360. હવે આપણે આ શોધવું છે માપ ખૂણો આર એ ક્યુ, તો એ સામેની બાજુ 300 જશે તો માઇનસ થશે અને 360 માંથી 300 જાય તો 60, એટલે કે આપણો જે આર એ ક્યુ છે એ 60 નો થઈ ગયો. આ રીતે આપણે રચનાની યથાર્થતા છે ચકાસી શકીએ છીએ. એટલે આ એક રચના ખૂણાના આધારે આપણે સ્પર્શકો દોર્યા. અહીં આપણી રચના ચેપ્ટર છે એની તમામ પ્રકારની રચનાઓ વિશે આપણે શીખી ગયા. હવે જે તમને વિડીયોની અંદર જ સ્વ અધ્યયન માટે મુદ્દા અને રચના લખવામાં આપે એ રચનાઓ તમારે હોમવર્કમાં લખવાની છે. અને બાકીની આ બધી જ રચનાઓ સ્વાધ્યાય 11.1 ની મેં કરાવેલી રચનાઓ અને એ સિવાયની એના જેવી રચનાઓ તમારે વર્ગ કાર્ય બુકમાં લખવાની છે. ધન્યવાદ.